હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વર ઓએનજીસી બ્રિજને ખુલ્લો મૂકવાનું કાઉન્ટડાઉન શરૂ, લોકોને 2 કિમીનો ફેરો બચશે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયો છે. આગામી 4 દિવસમાં બ્રિજ શરૂ કરવા સાઇડ ડિવાઈડર અને ફૂટ બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્ક કામગીરી આપવામાં આખરી ઓપ આપી રહ્યા છે. ઓએનજીસી બ્રિજ શરૂ થતાં લોકો 2 કિલોમીટરનો ફેરો બચશે. બિસ્માર જીનવાલાથી પિરામણ ગામ તરફ જતા કકડધજ રોડથી રાહત મળશે. અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા વાઘા પહેરી હવે સજ્જ બન્યું છે. છેલ્લા 1 વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનકરણને લઈ બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈ આમ જનતાને રોજના 2-2.5 કિલોમીટરનો ફેરો ફરવો પડતો હતો, જેને લઈ લોકો કડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પિરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડ મારી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં 3 રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી. હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચવર્ક ચાલી રહ્યું છે, ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે, જે માટે બાકી રહેલી રેલિંગ તેમજ ડામ્બર વર્ક તેમજ ફૂટબ્રિજની લોખંડની ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ સાથે જ બ્રિજનો લોડ ટેસ્ટ બાકી છે, જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે, જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે. 2 મહિનામાં બ્રિજ શરૂ થવાની આશા વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.